આપણે સામાન્ય જ્ઞાનમાં પેજ નંબર 29 ઉપર પુનરાવર્તન 1 સમજીશું. તો શું છે પ્રવૃત્તિ 1? હાથ દ્વારા થતા કામ હાથના ચિત્ર સાથે જોડો. એટલે કે આ પેલું છે હાથનું ચિત્ર વચ્ચે, અને આપણે હાથેથી શું કાર્ય કરીએ છીએ, કયું કયું કામ આપણે હાથેથી કરીએ છીએ તેને હાથ સાથે જોડવાનું છે. તો આપણે લેસન શેના દ્વારા કરીએ છીએ, તો હાથ દ્વારા. તો આપણે હાથ સાથે જોડશું. પછી જ્યારે ઉત્તરાયણ આવે છે ત્યારે આપણે પતંગ શેના દ્વારા આપણે ચગાવીએ છીએ, તો હાથ દ્વારા. તો જોડશું. પછી આપણે બાસ્કેટબોલ શેના દ્વારા રમીએ છીએ, હાથ દ્વારા. તો આપણે હાથ સાથે જોડશું. ત્યાં શું કરે છે, ફૂટબોલ રમે છે. તો ફૂટબોલ શેના દ્વારા રમાય, પગ દ્વારા. તો આપણે તો અહીંયા હાથના ચિત્ર સાથે જોડવાનું છે, તો આ પગની ક્રિયા કરે છે તો એને જોડવાનું નથી. પછી આ છોકરો શું કરે છે, તાળી પાડે છે. આપણે શેનાથી તાળી પાડીએ? તો જે પ્રાણીઓને શિંગડા હોય તેના ફરતે વર્તુળ કરવાનું છે, બરાબર. તો સૌથી પહેલે શેનું ચિત્ર આપેલું છે, આ કૂતરાનું. તો કૂતરાને થોડી શિંગડા હોય ના હોય ને, તો એના ફરતે આપણે વર્તુળ એટલે કે ગોળ કરવાનું નથી. પછી છે આ બકરી, બકરીના નાના નાના શિંગડા હોય છે ને, તો આપણે તેના ફરતે પણ કરશું વર્તુળ. પછી છે ભેંસ, તો ભેંસને પણ શિંગડા હોય છે, તો આપણે શું કરવાનું છે, તેના ફરતે વર્તુળ કરવાનું છે. પછી છે ગેંડો, તો ગેંડાને પણ એક શિંગડું હોય છે, તો આપણે તેના ફરતે પણ વર્તુળ એટલે કે ગોળ કરીશું. પછી છે ગાય, તો ગાયને પણ બે શિંગડા હોય છે ને, તો શિંગડાવાળા પ્રાણી ફરતે વર્તુળ કરવાનું છે, તો આપણે તેના ફરતે પણ કરશું વર્તુળ. પછી છે બિલાડી, બિલાડીને થોડી શિંગડા હોય તો ના હોય તો એના ફરતે વર્તુળ કરવાનું નથી. પછી છે ખાટા સ્વાદવાળા ફળો ફરતે વર્તુળ કરો, એટલે કે જે ફળનો સ્વાદ આપણાને ખાટો લાગે છે તેના ફરતે વર્તુળ કરવાનું છે. તો હું તમને એક કહીશ, બાકી તમને જાતે કરવાના છે. તો આપેલું કયું આપેલું છે, કેરી. તો કેરી ખાટી ખાટી હોય ને, જ્યારે કાચી હોય ને ત્યારે તે ખાટી હોય છે, એટલા માટે આપણે તેના ફરતે કરશું વર્તુળ. બાકીના છે તમારે જાતે કરવાના છે. હવે આપણે પ્રવૃત્તિ નંબર 4 સમજીએ. એનામાં શું છે, છોડ પર થતા શાક પાસે ખરાની નિશાની કરો, એટલે કે રાઈટની નિશાની કરવાની છે. તો આપણે સમજી ગયા કે કયા શાકભાજી જમીનમાં ઉગે છે, કયા છોડ ઉપર ઉગે છે અને કેના વેલા હોય છે. તો છોડવાળા તમને બધાને યાદ છે ને, તો ભીંડો છે, એના પણ છોડ હોય, તો આપણે તેના પાસે પણ કરશું ખરાની નિશાની એટલે કે રાઈટ. પછી છે રીંગણ, તે પણ છોડ ઉપર ઉગે છે, તો તેના પાસે પણ કરશું ખરાની નિશાની એટલે કે રાઈટ. અને બાકીના જે છે તમારે જાતે કરવાના છે. હવે છે નીચેના સેવકો તેમના સાધનો સાથે જોડો. તો હવે આપણે પહેલે સમજી ગયા કે કયા આ સહાયકારોના સાધનો કયા કયા છે, તો આપણે તેની સાથે એના સાધનો સાથે તેને જોડવાના છે. તો આ શેનું ચિત્ર આપેલું છે, પ્લમ્બરનું. અને પ્લમ્બર શું કામ કરે, તો નળ ફિટ કરે. તો નળ, પછી પકડ, ટેપટ્ટી બધું એમને જોઈએ ને, તો આપણે તેની સાથે જોડશું, બરાબર. એવી રીતના તમારે છે તે જાતે કરવાના છે. બીજા પછી છે સારી રીત બાદ ચિત્રો પાસે ખરાની નિશાની કરો. એટલે કે આપણે પહેલે સમજી ગયા કે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. તો શું કરવું જોઈએ તે સારું કહેવાય, તેની પાસે આપણે કરવાનું છે રાઈટ. એટલે કે આપણે જ્યારે કોઈ પાસેથી કાંઈ ચીજ વસ્તુ લઈએ તો આપણે એને શું કહેવું જોઈએ, થેન્ક યુ. તો આપણે અહીંયા કને શેની નિશાની કરવાની છે, ખરાની એટલે કે રાઈટની નિશાની કરશું. પછી કોઈને ધક્કો આપવો જોઈએ ના, ન આપવો જોઈએ, તો તેની પાસે આપણે રાઈટની નિશાની કરવાની નથી. અને ભૂલથી આપણા દ્વારા કોઈને વાગી જાય તો આપણે તેને શું કરવું જોઈએ, કહેવું જોઈએ સોરી, કહેવું જોઈએ. તો એ સારી વસ્તુ કહેવાય ને,
तो बाळ मित्रो आपणे एनी पासे करशु खराની નિશાની। હવે જે નીચેના છે તમારે જાતે કરવાના છે। હવે છે ઘરના જે કામમાં મમ્મીને મદદ કરતા હોય તેની પાસે રાઈટ કરો। હવે અત્યારે તો આપણે બધા જ ઘરે મમ્મીને મદદ કરતા જ હશું, તો તમે જે મમ્મીને મદદ કરો છો તેની પાસે તમારે કરવાનું છે રાઈટ, એટલે કે ખરાની નિશાની। તો ફૂલ ઝાડ છોડમાં તમે પાણી આપો છો? તો હા, ફૂલ છોડને પાણી આપવું જોઈએ, તો આપણે તેની પાસે કરશું ખરાની નિશાની એટલે કે રાઈટ। પછી જ્યારે મમ્મી નાના ભાઈ કે નાના બેન સાથે બેઠા હોય ત્યારે આપણને કોઈ ચીજ વસ્તુ મંગાવે તો તેને લાવી આપવી જોઈએ ને, તો આપણે તેની પાસે કરશું પણ રાઈટ, કે આપણે તેમાં પણ મમ્મીની મદદ કરવાની છે। પછી જ્યારે આપણે મમ્મી સાથે બહારે જઈએ તો કાંઈ ચીજ વસ્તુ લેવાની જીદ કરવી જોઈએ ના કરવી જોઈએ? તો તેની પાસે ખરાની નિશાની કરવાની નથી। પછી છે સજીવ ફરતે ગોળ અને નિર્જીવ પર ચોકડી કરો। તો આ શેના ચિત્ર આપેલા છે? અડધા સજીવના આપેલા છે, અડધા નિર્જીવના આપેલા છે। તો આપણે પહેલાં જ સમજી ગયા છીએ કે જે શ્વાસ લે તેને સજીવ કહેવાય। તો આ બિલાડી શેનામાં આવે, સજીવમાં આવે કે નિર્જીવમાં આવે? સજીવમાં આવે, તો આપણે તેના ફરતે કરશું ગોળ। પણ આ બુક છે તો એ બુક શેનામાં આવશે? નિર્જીવમાં આવશે કે સજીવમાં આવશે? નિર્જીવમાં આવશે, તો આપણે તેના ફરતે કરશું ચોકડી। એવી જ રીતે તમારે ઓળખવાના છે ને જાતે કરવાના છે। પછી લખેલું છે કયા અનાજમાંથી કઈ વાનગીઓ બને છે તેની સાથે આપણે જોડવાનું છે। તો ઉપર આપેલા છે અનાજ અને નીચે આપેલા છે તેની બનાવેલી વાનગીઓ, તેની સાથે આપણે જોડવાના છે। તો આપેલું શેનું ચિત્ર આપેલું છે? તો આપેલું છે ઘઉંનું ચિત્ર। તો હવે ઘઉંમાંથી શું બને? રોટલી બને, તો આપણે તેની સાથે જોડશું। એવી જ રીતે આપેલા છે આ ચોખા, અને ચોખામાંથી શું બને? તો ચોખામાંથી બને છે ખીર, તો આપણે તેની સાથે જોડશું। હવે બાકીના ત્રણ છે તમારે જાતે કરવાના છે। થેન્ક યુ।